નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું કેમ છો બધા મજામાં છો કેટલા દિવસે કેમ અરે આવી ગયા છે દીકરાઓ સરસ મજાના મેદાનમાં બરાબર કાંઈ વાંધો નહીં તમને તમે બધા મોસ્ટ ઓફ એ રસી લઈ લીધી હશે હે ને મોટા ભાગને કોવેક કોવિન આઈ થિંક કોવેક્સિન લઈ લીધી હશે બધાએ બરાબર ને તો તમે સારા હશો ઓકે હા કૃપા આજ ક્વેશનનો જ વારો છે આજનો આજનો આપણા ક્લાસ રિવિઝન ડાઉટ સોલ્યુશન છે અને પહેલું ચેપ્ટર કેટલા માર્કનું છે કોઈને ખ્યાલ છે દસ માર્કનું છે એટલે બે દિવસ આપણે એના માટે ફાળવા છે આજે પણ પહેલું ચેપ્ટર ડિસ્કસ કરશું આવતીકાલે પણ ડિસ્કસ કરશું બરાબર ને આજે આપણે આકૃતિ સુધીના તમામ મુદ્દાઓ લેવાની કોશિશ કરશું ઓકે ક્યાં સુધી આકૃતિના પ્રકારો આલેખના પ્રકારો આવતીકાલે ઇન્ટરનેટ ટેકનોલોજી કમ્પ્યુટર ટેકનોલોજી એની ચર્ચા આવતીકાલે રાખશું ડેટા સીડી ત્રણેય ઓકે એટલે બે ભાગમાં વેચી દીધું છે એટલે તમે છે સવાલ પૂછી ભાઈઓ બહેનો ઠીક છે તમને ઓકે હા કિરણ બેન આ મને ખબર જ હતી કે તમે કહેવાના છે સરસ સમજાવી દેજો બધું હા કે ઓકે ઓકે બરાબર ને તો આપણે એના માટે તો આવેલા છીએ ભાઈઓ બહેનો હે ને તો ભાઈ બહેનો ભાઈ બહેનો આપણે ઝાઝો નહીં કરતા સુદર્શન ચક્ર ફેરવીએ કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર છે બરાબર ને એક ક્વેશ્ચન વાઘેલા પૂની એક સેકન્ડ બેટા જરાક હું એક્સપ્લેન કરી દઉં પહેલું ચેપ્ટર અત્યારે આપણે જે રિવિઝન કરવાના છે કેટલા માર્ક છે બોર્ડમાં નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે દસ માર્ક્સ છે કેટલા માર્ક્સ છે દસ માર્ક છે સર તમે તો મેરિડ નથી તો તમે કોનું પેન્ડન્ટ લઈને આવ્યા એટલે કોનું પેન્ડન્ટ છે કોઈનું પેન્ડન્ટ નથી મારી પાસે ક્યાં પેન્ડન્ટ તમે તમને ક્યાં દેખાય છે લોગ યાર ક્યાં કરતા યાર પેલો પ્રશ્ન કોનો હતો ભાઈ પ્રશ્ન જેણે કીધું કે સર ક્વેશ્ચન પૂછો તો ભાઈ કોઈનો કદાચ સવાલ હતો શું સવાલ છે કઈ નહીં પહેરુ લા ઘડિયાળ વોચ યુ નો વોચ અને આ પછી દોરો છે આ દોરો પેલો પૂજા વિધિમાં બાંધે ને એ મંદિરમાં બાંધે ને એ બીજો કઈ પેન્ડન્ટ બેન્ડન્ટ ક્યાં અપન કાત ખાલી હે હમ ગરીબ ઇન્સાન ઠીકે ઠીક ચાલો કોઈ સવાલ પૂછો તો બેટા કોણ હતું સવાલ માં હું નામ ભૂલી ગયો કૃપા નહીં ભાઈ એ સિવાય કોઈ હતું નવું વ્યક્તિ હતું જે સ્પેશિયલ સુદર્શન ચક્રમાં જોડાયા છે ભાઈ એવું મને લાગ્યું બરાબેન અચ્છા આલેખ કયા કયા પૂછાય છે હા આ એ પણ તમને આજના સવાલમાં આજના સેશનમાં કહી દઈશ ઓકે એટલે ના છન પહેલાં હું તમને મારું બધું જે છે ભણાવી દઉં પછી તમને લાગે કે સોર આ તો તમે ન ભણાવ્યું હે ને તો પછી જરાક હમ આપણ ચર્ચા કરેગે ઠીક તો સીટ બાંધ કે તૈયાર મત હો જાના ક્યુકે અમારા વિમાન ઉડને નહીં વાળા ઇધર હિ બેઠ કે સમજને વાલે ઠીક છે ચાલો તમારો પરિચય તો આપો અલા મારા દીકરા હું ક્યાં અજાણ્યો છું કોણ એવું છે કે જેમ નહીં થોડુંક તું બોલો તો અમે લોકો સબ ઓળતે યુટ્યુબ મેં અમારા નામ સર્ચ કે સર્ચ કરના અમારે નામ કે ફોટો વાહ ઠીક હે તો અમે લોકો કોણ નહીં ઓળખતા એટ બોલો એટલે કોશિક કહે છે કે સુરતના ડોન છે એલા ભાઈ મારે હા તો કૂતરું નહીં જ જોતું હું કે જ સુરતનો ડોન હોઉં કૂતરા નહિ તો આમું ભસે જ હું ક્યાં જ સુરતનો ડોન છું હે યાર તમે આમનો ડોન ડોન તો ખરાબ કામ કરે યાર ડોન કોને કહેવાય ડોન એટલે આમાં મામું કોઈનું માનતો ન હોય એટલે સુરતનો ગુંડો હિતેશ એમ કે ભાઈ નથી ભાઈ તમે પીઝા ખાવા ન ગયો કેમ ભાઈ હું પીઝા ખાવા જાઉં આ ગેંગસ્ટરને સર એટલે ભાઈ ના હું શિક્ષક છું ભાઈ મને શિક્ષક રવા દો બીજી કોઈ ઉપમાયની જરૂર નથી ઓકે ઓકે શિક્ષક રવાઈ દો ઓકે ઈ બેસ્ટ ઓકે ટીચર્સ ઈ બેસ્ટ ઓકે એટલે હા હાર્દિક કે છે એ બરાબર છે હવે આવું કહેવાય નહીં પણ તમે છોકરાઓ કહો છો તો હવે શું કરીએ ચાલો હવે કામ શરૂ કરીએ આપણે ટાઈમપાસ બંધ ઓકે સૌથી પહેલાં આ પ્રસ્તાવના છે અત્યારે આપણે ધ્યાનમાં લેતા નથી પણ આ આકૃતિ આપણે ખાસ ધ્યાનમાં લઈએ છીએ મિત્રો આકૃતિ કોને કહેવાય તો કે અવલોકિત કેવી માહિતી સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એને શું કહેવાય આકૃતિ કહેવાય હવે આ જેટલા મેં મુદ્દા અહીંયા પોઈન્ટ આઉટ કર્યા છે એ બધાને તમે તફાવત આકૃતિના લેખનો તફાવત પૂછાય એમાં પણ લખી શકો બે માર્કમાં પૂછાય કે આકૃતિ એટલે શું એની અંદર પણ આ પોઈન્ટ લખી શકો ચાર મુદ્દા લખવાના થાય એક વ્યાખ્યા અને બાકીના ત્રણે અથવા તો ચાર આ મુદ્દા સમજણ પડી એટલે અવલોકિત માહિતીનું સ્પષ્ટ ચિત્ર દ્વારા સોરી અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા તમે પ્રતિનિધિત્વ કરો એને શું કહેવાય આકૃતિ હા ડાબી મળશે પીડીએફ ઓકે અને જેટલું હું ભણાવીશ બધાને તમને પીડીએફ શેર કરીશ તમારી સાથે એટલે તમે વાપરી શકો તમે ઉપયોગ કરી શકો વાંચી શકો મટીરિયલ સ્વરૂપે ડન ચાલો એટલે ખાસ અહીંયા આપણે ધ્યાનમાં લઈ લો મિત્રો કે કોમેન્ટ હવે જરાક દસ મિનિટ માટે જા દી હું સમજાવું છું ત્યાં સુધી જરા કોમેન્ટ બેન કરી દો એટલે તમારું મારું બેનું કોન્સન્ટ્રેશન આમાં રહે આમાં નહીં ઓકે સ્ક્રીનમાં આંગળીઓ હલાવવાનું બેન કરી દો મગજ અને આંખો જ ચલાવો અને કાન સળ બરાબર ને સરસ કાનમાં જો ઇયરફોન નાખ્યા છે ઓકે નથી નાખ્યા તો કાંઈ ટેન્શન નહીં હું ધીમે બોલીશ એટલે તમારા કાન નહીં ફાટે ઓકે પણ અહીંયા ધ્યાન દેજો કોમેન્ટમાં કરફ્યુ લગાડજો સરકારે લગાડ્યો છે તો તમારે પણ બને જ ઓકે ચાલો તો અવલોકિત કેવી માહિતી સ્પષ્ટ માહિતી દ્વારા તો કે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરો એને શું કહેવાય આકૃતિ કહેવાય આઈ એમ બદલિંગ ધ કલર યુ નો ઓકે ચાલો સૌથી પહેલો ફાયદો છે આંકડા શાસ્ત્ર નું જરૂરી નથી તમને આંકડા શાસ્ત્ર ન આવડતું હોય તો પણ તેમાં આકૃતિ દોરો કેવી માહિતી માટે હંમેશા એમસીક્યુમાં પૂછાય છે આ વસ્તુ કે કેવા પ્રકારના વિતરણ માટે કેવા પ્રકારની માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે સિમ્પલ આપણો જવાબ શું હોવો જોઈએ અસતત પ્રકારની એ ધીસ ઇઝ આઈ યુ નો પેલો એમ સીક્યુ બોર્ડમાં એમાંથી જ મળે દર વખતે મળે એટલે આપણે તો ટીક કરવો પડે તો અસતત પ્રકારની એમ એમપી શું છે પાછું એમસીક્યુ ભાઈ બહેનો ઓકે અને બીજું અહીંયા ખાસ લખ્યું છે કે આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ જરૂરી નથી તમારે પરીક્ષામાં કરવાનો છે પણ સામાન્ય ઉપયોગમાં આકૃતિમાં ગ્રાફ પેપરનો દોરો તો ચાલે અચ્છા સ્કેલ માપ જરૂરી નથી વોટ ઇઝ સ્કેલ માર્પ વોટ ઇઝ ધીસ ફાફડાની ડીઝ ફાફડા કાચા લાવો પછા પાછા બરાબર અહીંયા અહીંયા જે તમે દોરો છો આ દસ વીસ ત્રીસ ચાલીસ છે સ્કેલ સ્કેલમાપ આવું સ્કેલમાપ આકૃતિમાં જરૂર પડે નહીં હાથી દોરો હાથી ને આકૃતિ સ્કેલમાપ હોય એમાં આવું ન હોય એટલે આકૃતિમાં સ્કેલમાપ જરૂરી નથી પણ આપણે દોરવાનું છે આકૃતિનો ઉપયોગ કોણ કરે છે ભાઈ તો કરે છે વિજ્ઞાપન કંપનીઓ વિજ્ઞાપન એટલે કોણ જાહેરાત કરતી કંપનીઓ જાહેરાત કરવા માટે શું લેવા કંપનીઓ વિજ્ઞાપન કંપની ઉપયોગ કરે છે તો એનો ઉપયોગ અહીંયા લખ્યો છે આકર્ષણ ઊભું કરવા ગ્રાહકોમાં વસ્તુ સેવાનું આકર્ષણ ઊભું કરવા ઓકે બીજો અહીંયા ખાસ કે સરકાર શું કરે છે તો કે માહિતી આપવા માટે રેડી તો સરકાર શું લેવા કરે લોકોને માહિતી આ કોરોનાની માહિતી સરકાર કેટલી બધી માહિતી આપે છે ને કોરોના અંગે કે માસ્ક પહેરો ને સેનિટાઈઝર કરો ના કરો તે કરો વળો બોમ ઓકે હા મૌલી યસ અને સામાજિક સંસ્થાઓ એનજીઓ બધી હોય નોન પ્રોફિટેબલ સામાજિક સેવા કરતી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કરે છે ઇન શોર્ટ આવા સામાન્ય લોકો જેમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય એવા લોકોને પણ માહિતી સમજાઈ જાય તો એના માટે કોનો ઉપયોગ થાય છે આકૃતિ એટલે પ્રશ્ન પૂછે કે આકૃતિ કોના માટે ઉપયોગી છે ધ આન્સર ઓકે તો આ આઈમપી ડેટા હું હાલો હવે સેમ આવી રીતે આ લેખ હવે જો આકૃતિ અને આલેખ લેખ બે ની વ્યાખ્યામાં નાનો એવો ડિફરન્સ છે આકૃતિમાં શું કીધું અવલોકિત સ્પષ્ટ માહિતીનું તો આલેખમાં શું કીધું છે અવલોકિત કેવી માહિતીનું અસ્પષ્ટ માહિતીનું અ લગાડો એટલે આલેખની વ્યાખ્યા બની જાય હું લગાડવાનો ખાલી અહીંયા આયો બાકી બધું કોપી હવે કેમ અસ્પષ્ટ માહિતી હોય કારણ કે જે તમને વિતરણ આપ્યું એમાં તમારે કાઈક સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કાઈક તમારે ઊંચું નીચું કરવું પડે ત્યારે તમે આ લેખ એ પહેલા ડેટા સોર્ટિંગ કરવો પડે પછી તમે એક આલેખ દોરી શકો આકૃતિમાં કેવું છે કે જે માહિતી આપી હોય બેઠે બેઠી આકૃતિ દોઈ નાખો કાંઈ ટેન્શન નથી બરાબર ને કિરણ તમારો પ્રોબ્લેમ છે ટીક કરો ન કરો હું તો અહીંયા કટ ટુ કટ પોઈન્ટ ટુ પોઈન્ટ ભણાવું છું ઓકે અને આ પીડીએફ તમને શેર કરવાનું છું તો તમે ત્યારે કરી શકશો એટલે બેટર છે કે અત્યારે અહીંયા ધ્યાન દો તો વધારે બાકી પછી તમારી અનુકૂળતા ઓકે ચાલો તો અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ શું છે અરે કેમ આવ ને ભાઈ બરાબર બીજું અહીંયા હું એના વિશેની વિશેષ બાબત કહી કે આલેખ દોરવો છે તો આંકડા શાસ્ત્ર વિશેષ જ્ઞાન હોવું જોઈએ કે કેવા પ્રકારના વિતરણ માટે કેવા પ્રકારની માહિતી માટે તો કે સતત આલેખ દોરવા માટે કોનો ઉપયોગ હોવો જરૂરી છે ગ્રાફ પેપર નો આલેખમાં ફરજિયાત છે આકૃતિમાં હોય પણ આલેખમાં ફરજિયાત છે

આટલું કેટલું ક્લિયર થયું આ બે આકૃતિના આલેખ દોનો કે દોનો હવે આમાંથી તમને તફાવત પૂછાય બરાબર તો જો તમે તફાવત લખી શકો ને એવી રીતે મુદ્દા ક્રમમાં બરાબર તમારે શું કરવાનું છે ઓકે સોરી હા ન્યુ બ્લુ પ્રિન્ટ મુજબ સેમ્પલ પેપર બનાવજો ઓકે ડન બનાવીશ બનાવીશ અને તમને મોકલીશ પણ પહેલાં અહીંયા સમજો બરાબર હું જે સમજાવવા માગું છું તફાવત કરવાનો થાય તો બે માં પહેલા પહેલીની વ્યાખ્યા મેં કરી છે આંકડા શાસ્ત્રનું જ્ઞાન અહીંયા જરૂર નથી આમાં જરૂરી છે છે નહીં એવું એટલે બે ના મુદ્દા હરખાવીને તમે પાડશો ચોપડામાં એક વચ્ચે લાઈન પાડીને બે બાજુ એક એક લીટી લખતા એટલે ઓટોમેટિક તફાવત થઈ જશે એટલે પરીક્ષામાં આકૃતિ આલેખ વચ્ચે તફાવત પૂછાય તો એવી રીતે કરવા થશે બરાબર સમજણું ને શું કહેવા માંગુ છું એટલે આકૃતિના આલેખનો તફાવત અહીંથી તમે બેઠે બેઠો ઉતારી શકો તમારે બસ ચોપડામાં બે ભાગ પાડીને બે બાજુ ક્રમમાં મુદ્દા લખી નાખવાના જે મેં અહીં તમારી સાથે શેર કર્યા છે એ ક્લિયર થઈ ગયું એટલે આપણે આગળ ચાલીએ ઓકે હવે આકૃતિના આલેખ આલેખ શું શું લેવા લેવા છે આકૃતિક અર્થશાસ્ત્રના અભ્યાસમાં વાપરવા જોઈએ ઓકે પેલો ફાયદો એ છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિક આલેખ વાપરીએ તો ચોથો મુદ્દો કોઈ કીધો તો આઈ થિંક મને યાદ આવી ગયું ચોથો મુદ્દો એટલે આ પેલો બીજો ત્રીજો અને આ ચોથો મુદ્દો એની જોશી ગ્રાફ પેપરનો એમાં હું સવાલ છે ભાઈ સવાલ બોલો એટલે શું છે ફટાફટ આપણે સોલ્વ કરી શકીએ અનિકેત બોલો અનિ તો કોને પૂછવું કોઈ કે તો ચોથો મુદ્દો પણ કયો ચોથો મુદ્દો યાર કારણ કે આમ ચોથો મુદ્દો ગણું તો આ પહેલો બીજો ત્રીજો ગ્રાફ ગ્રાફ પેપર પેપર થાય એટલે આલેખ પત્ર હરિ ખોવાઈ ગયા આલેખ પત્રમાં દોરવું પડે ઓકે ચાલો હવે આલેખ નું અહીંયા ખાસ જોઈ લો મહત્વ તો સૌથી પહેલો ફાયદો શું છે તો કે સર ઓલ મુદ્દા લખવાના એટલે હા મારા ભાઈ કેટલા માર્ક નો સવાલ પૂછાય છે એ તમને પેલા કીધું છે છતાંય ફરીવાર કહી દઉં બે માર્કનો તફાવત પૂછાય તો ઓછામાં ઓછા બે બાજુ બબે મુદ્દા તફાવતમાં ત્રણ માર્કનો તફાવત પૂછાય બે બાજુ ઓછામાં ઓછા તો ત્રણ ભાઈ તમને ચાર આવડે છે તો કંજુસાઈ નહીં કરવાની ચાર ચાર લખી નાખવાના સમજાણું ને બે બાજુ એટલે ત્રણ માર્ક હોય તો બે બાજુ ઓછામાં ઓછા ત્રણ બે માર્ક હોય તો ઓછામાં ઓછું બે બાજુ બે ડન હવે અહીંયા ધ્યાન ચલો હવે આ યલો કલરના શબ્દો છે ને ઇમ્પોર્ટન્ટ છે આ તમારા મુદ્દામાં આવવા જ જોઈએ બાકી પછી તમે કાજુ બદામ તમારો ઉમેરો ડન પણ આ શબ્દો છે આવવા જ જોઈએ તમે જે લખાણ કરવાનો છો એક્ઝામમાં એમાં એટલા માટે યલો અક્ષર કર્યા છે કારણ કે એ મહત્વના શબ્દ છે દર વખતે એવું આવશે એટલે સમજો તો અઘરો અને અટપટો અર્થશાસ્ત્રનો અભ્યાસ કેવો બને સરળ અને સ્પષ્ટ યાદ રાખજો આકૃતિ કાલેખનું મહત્વ મેક્સિમમ તમને 3 માર્કમાં પૂછાઈ શકે ઓકે તો મેક્સિમમ 3 માર્કમાં પૂછાઈ શકે ઓકે એટલે બીજો ફાયદો શું થાય કે જુદા જુદા વર્ષો અને પરિબળના વલણો વલણ એટલે શું તો કે ફેરફારો આલેખ દ્વારા તમે સહેલાઈથી સમજી શકો સો વર્ષમાં ભારતની વસ્તીમાં શું ફેરફાર આવ્યો સો વર્ષમાં ભારતના શિક્ષણમાં શું શું ફેરફાર આવ્યો ગરીબી શું શું એ ફેરફાર તમે એક આલેખ ઉપર એક સાથે સહેલાઈથી સમજી શકો તમને યાદ હોય ન યાદ હોય તો યાદ કરો સાતમા ચેપ્ટરમાં વસ્તીના વલણોમાં બધા વલણોમાં આકૃતિ આપી છે પહેલું વલણ છે વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર દરે એક આલેખમાં સો વર્ષનો ડેટા તમને આપ્યો છે કે કેવી રીતે ભારતની વસ્તી સ્તંભાલેખમાં આપ્યો છે સતત અને સતત વધી છે તો ફાયદો એ છે આકૃતિક આલેખનો કે બહુ બધી માહિતી ઝાઝા વર્ષોની માહિતી તમે એક જ આલેખ ઉપર રજૂ કરી શકો અને ઝાઝી માહિતી તમે એક આલેખ ઉપર રજૂ કરીને એમાં શું શું ફેરફાર થયો વધ્યો ઘટ્યો કે શું થયું એ તમે સહેલાઈથી સમજી શકો હે ને એટલે આ ફાયદો છે પછી અલગ અલગ ક્ષેત્રોમાં જે ફેરફારો થાય છે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર સેવા ક્ષેત્ર એમાં કેવા કેવા ફેરફાર થાય છે એ ફેરફાર છે સમજી શકો બરાબર એટલે એ પણ એક ફાયદો છે મોટો ચાલો ત્યાર પછી શું ફાયદો છે કે વર્ગો પ્રદેશો ક્ષેત્રો અને સમયગાળા આના વચ્ચે શું કરી શકો સરખામણી તમારે કમ્પેરિઝન કરવી છે તો પાસ પેસાનો સ્તંભા લેખામ તમે દોરો કરો ને તો આ માની લો કે આ બીજો આલેખ છે તો તમે કમ્પેરિઝન કરી શકો ને કયું વધારે છે કયું ઓછું છે કોના કરતાં વધારે કોના કરતાં ઓછું સમજણ પડી ને એટલે કોઈ બીજા દેશ સાથે સરખામણી કરવી હોય કોઈ બીજા વર્ગ સાથે સરખામણી કરવી હોય ભૂતકાળની સરખામણી વર્તમાન સમયની સાથે કરવી હોય એવું કંઈ પણ સરખામણી કમ્પેરિઝન કરવી છે તો આકૃતિક આ આ રીતે આપણને ઉપયોગી છે ઓકે ત્યાર પછી ફાયદો મોટા મોટો એ થાય કે આકૃતિક આ લેખ બનાવનાર અને એને જોનાર એ બેયનો સમય પણ બચે અને શક્તિ પણ રૂપિયા તો ઓલમોસ્ટ આપણે કોમર્સવાળા બચાવીએ છીએ એટલે રૂપિયાનો એ ઉલ્લેખ નિત કર્યો પણ એવું સમજવાનું રૂપિયા સમય શક્તિ બધું બચે ભાઈ ભાઈઓ બહેનો એટલે લખનાર અને વાંચનાર મતલબ આકૃતિ જે અભ્યાસ કરી રહ્યો છે એ અને આકૃતિ જેણે દોરી છે અભ્યાસ કરનારા માટે એ બેનો સમય અને શક્તિ એક આકૃતિ દોરે એટલે એકસો ત્રીસ સો વર્ષની પચાસ વર્ષની માહિતી તમારે લખવી પડે આકૃતિમાં આવી જાય બધું બરાબર એટલે આકૃતિ સમય અને શક્તિ લખનાર અને વાંચનાર બેની બચાવ મોટા મોટો ફાયદો એ પછીનો કે અર્થશાસ્ત્રના જેટલા અઘરા નિયમ આપણા માટે જો કે અઘરા નથી સામાન્ય જનતા માટે અઘરા છે એટલે સામાન્ય જનતા જેને અર્થશાસ્ત્રના નિયમો અઘરા લાગે છે એ અઘરા નિયમો તમે સરળતાથી સમજી શકો અને બીજાને આલેખ કે આકૃતિ દ્વારા સમજાવી શકો માંગ રેખા માંગ રેખા આ આવો ઢાળ કેમ છે માંગ રેખાનો ઢાળ હું તમને કહું છું મિત્રો આ માંગ રેખાનો ઢાળ છે આ કેવો ઢાળ કહેવાય ઋણ ઢાળ કહેવાય શું લેવા ઋણ ઢાળ છે તો કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે આ સીધો ઢાળ જ કેમ છે તો કે કિંમત વધતા માંગ ઘટે છે આવું આપણને ખબર છે એટલે આકૃતિક આલેખ દોરો

પાંચ માર્કના ક્વેશ્ચન પૂછો તો કેટલા પ્રકાર લખવાના આકૃતિના છે પાંચ લખી હા પાંચ લખો કઈ નો મેટર છીએ આપણને હકદાર છે દાવેદાર છે કે પૂછી શકાય સર મારા પાંચ પેપર પ્રેક્ટિસ ઓલ ઓવર વાહ વાત છે મારા ભાઈ લે अबे ये येपन ये भी सवाल है ये भी कूद कूद के हमें बोल रहा है कि हमेरे को भी तीन मार्क में पूछने का भी हमेरे को इग्नोर मत करने का तो हम भी इधर लख देने का भाई कि अगर ये पूछेगा वो पेपर सेट करने वाला तो कितने मार्क में पूछेगा भाई तीन मार्क में पूछेगा भाई ठीक है भाई तीन मार्क में क्यों पूछेगा भाई क्योंकि इसमें तो चार और के दो छह मुद्दे हैं और छ मुद्दे हम अपन लख सकते हैं एक मुद्दे का अर्धा मार्क देता है वो चेक करने वाला भैया तो हमेरे को तो लखना ही पड़ता है ठीक है ना તો ચાલો એક કર કે અગર ડિટેલમાં જાય તો વાર લગેલો પહેલો પહેલો મુદ્દો શું છે આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત તો માહિતી જ્યારે રજૂ કરવી પડે આકૃતિ છે એને માહિતીને આકૃતિમાં રજૂ કરો તો આકૃતિમાં રજૂ કરતા પહેલા આપણી પાસે રહેલી માહિતી કયા પ્રકારની આક આકૃતિ અનુકૂળ છે બરાબર તમે જે માહિતી દોરો છો એ માહિતીને સારામાં સારું કયા પ્રકારમાં તેમ રજૂ કરી શકો ફોર એક્ઝામ્પલ સામાન્ય માહિતી છે તો તમે સંભાકૃતિ દોરી શકો એક કરતા વધારે વર્ગવાળી માહિતી છે તો પાસપાસીની સ્તંભાકૃતિ એક કરતાં વધારે પેટા મૂલ્ય છે તો વિભાજિત સ્તંભાકૃતિ હે ને એટલે માહિતીના પ્રકાર અનુસાર એ માહિતીને શ્રેષ્ઠ રીતે કઈ આકાર દ્વારા કયા પ્રકાર દ્વારા તેમ દર્શાવી શકો એની પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ એ જો યોગ્ય રીતે કરો તો તમારી માહિતી યોગ્ય રીતે રજૂ કરી શકાય સરળતાથી બીજું કે સ્પષ્ટતા ઓકે આ બધા આકૃતિના પ્રકાર છે યુનો ધીસ ધીસ સામયિક શ્રેણીના આલેખ યુનો ઓકે અને સ્પષ્ટતા આની અહીંયા વાત કરી છે શેની શેની સ્પષ્ટતા અહીંયા ખાસ કરવી જોઈએ બરાબર કે અહીંયા તમે છે લખેલું હોવું જોઈએ તેર ને છવ્વીસ ને એકસઠ ને બાસઠ ને ચોત્રીસ બરાબર તો આ બધું ખાસ અહીંયા લખવું પડે કે આ કયો સ્તંભ આ ડાર્ક કલરનો સ્તંભ છે સેવા ક્ષેત્ર દર્શાવે છે એના કરતા લાઇટ કલરનો સ્તંભ છે એ ઉદ્યોગ ક્ષેત્ર દર્શાવે છે અને બાકી જે કૃષિ ક્ષેત્ર છે તો એ સ્પષ્ટતા તમારે કરવી જોઈએ કે કઈ માહિતી શું દર્શાવી છે સ્કેલમાપ છે ચોક્કસ અહીંયા લેવું જોઈએ આપણે સ્કેલમાપમાં માનતા નથી ભાઈઓ બહેનો કારણ કે કોમ્પ્યુટર મને દેખાડવા દેતું નથી પણ હું આપણે ઘરનું આપણે સ્કેલ માપ ચલાવીએ તો આ સ્કેલ માપ છે એક શખ્સ અને વાયક્ષ બંને ઉપર સ્કેલ માપ તમે જે લીધું હોય ઓકે જે લીધું હોય સ્કેલ માપ ઈ સ્કેલ માપ અહીંયા તમારે દર્શાવવું પડે અને ચોક્કસ સ્કેલ માપ લેવું જોઈએ એક વખત તમે અહીં જે સ્કેલ માપ લીધું છે પહેલામાં 10 નું તો દર વખતે ઈ સ્કેલ માપ સરખું જ જળવાવું જોઈએ બધામાં 10 નું અંતર રાખવાનું ઓકે પછી માં વધઘટ ન થવી જોઈએ હાલો ત્યાર પછી છે આકૃતિ કાલેખની બંને ધરી પરની વિગતો તો અહીંયા છે તમારે લખવું પડે ઉત્પાદન જે પણ હોય ઉત્પાદન વેચાણ વોટએવર તો એ લખવાનું હોય અને અહીંયા છે આ x ધરી પરની વિગતો છે તો અહીંયા દેશ એવું લખવાનું હોય રેડી તો એક્સ ધરી અને વાય ધરી બંને પરની આ વિગતો અને આ વિગતો કે આ શું દર્શાવે છે આ શું દર્શાવે છે વિગતો તમારે સ્પષ્ટપણે દર્શાવી પડે ઓકે આલેખપત્ર કેટલી લાઈન આવે એ કેસા સવાલ હે યાર આમ હપન કેસે કેસે કે છે યાર ક્યાં કરેગે યાર એકમાં બાણું માં બે માં સત્યાસી માં નવમાં પંચાણું બાકી છે ચેક થવામાં ટીચર ચેક કરી આપે છે ઈ વોટ ઇઝ ધીસ ફાફડાની ડિશ એકમાં બાણું બેમાં સત્યાશી અચ્છા એવી રીતે ઓકે પેપરની પ્રેક્ટિસની વાત ચાલી રહી છે ચલો ત્યાર પછીનો આપણે સવાલ છે કે આંકડાની માહિતીનો સ્ત્રોત તો આંકડાની માહિતીનો સ્ત્રોત એટલે શું તમે જે આકૃતિ છે પસંદ કરી છે જે આકૃતિમાં તમે તમારી માહિતી દર્શાવી છે એમાં સામેવાળાને વિશ્વાસ કેમ આવે ભાઈ સામેવાળાને વિશ્વાસ ત્યારે જ આવશે જ્યારે એને ખબર પડે છે કે આ જે માહિતીને રજૂ કરી છે આકૃતિમાં માહિતી કિધરસે ઉઠાયેલી ઇધરસે ઉઠાયેલી તો અમે પરિસ્થિત વિશ્વાસ નહીં સીએસઓ પર સોરી એકસો આડત્રીસ કરોડ જનતા ભાબહેનો એવું સીએસઓ કરે ને એ ફન એન્ડ ફેક્ટમાં જાય એટલે સીએસઓની વેબસાઇટનો સ્ત્રોત લખ્યો છે કે તમે જે માહિતી જોઈ રહ્યા છો ભાઈ બહેનો એ માહિતી ક્યાંથી મેળવવામાં આવી છે સીએસઓની વેબસાઇટમાંથી એટલે માહિતી મેળવનાર વ્યક્તિ છે અથવા તો આકૃતિ જોનાર વ્યક્તિ છે એને વિશ્વાસ આવે આકૃતિમાં માહિતીમાં માટે સ્ત્રોત દર્શાવવો જરૂરી છે વિશ્વાસ માટે દર્શાવવો પડે ઓકે અને છેલ્લું કયું છે આંકડાકીય માહિતી ગણવાની રીત કદાચ કદાચ કોઈ માહિતી છે વ્યવસ્થિત ન આપી હોય વાઘેલા બરાબર કદાચ કોઈ માહિતી છે વ્યવસ્થિત ન આપી હોય તો પછી એને સરવાળા કરવા પડે બાદ બાકી મધ્યક મધ્યસ્તો સહ સંબંધમાં કોષ્ટક નહીં દોરતા નાબુ સૂત્ર મૂકતા પહેલા એક્સ માઇનસ કરો છો ને તો ઘણી વાર માહિતી યોગ્ય ન આપી હોય તો તમારે એવી ગણતરી કરવી પડે પણ જે ગણતરી કરો એ ગણતરી તમારે દર્શાવવી પડે આલેખ દોરવાની સાથે સાથે જો વાગેલા આપણા મિત્રો છે નિષ્ણાતો એમણે જો જવાબ આપી દીધો હજી હું કઉ કઉલા પહેલા તો સીએસઓ એટલે શું સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન ઓકે આમાં નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે નવી નવી સીએસઓ નામની સંસ્થાઓ બની રહી છે બરાબર એટલે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ નો આવે આકૃતિના પ્રકારો જોઈ લઈએ હાયોમેનો અને આમ હાયોમેનો જે પ્રકાર છે એમાં કોઈકનો સવાલ હતો કે સર આકૃતિના પ્રકારો કેટલામાંથી કેટલા પરીક્ષામાં પૂછાઈ શકે છે એ હું તમને જરાક સમજાવી દઉં છું ઓકે ચાલો ટોટલ આકૃતિના આટલા પ્રકાર છે ચિત્રાકૃતિ છૂટાછવાયા બિંદુ વાળી આકૃતિ ઓ સોરી માફ કરજો માફ કરજો ભાઈ બેનો ઓકે ચિત્રાકૃતિ છે છૂટાછવાયા બિંદુ ધરાવતી વિકિરણ આકૃતિ છે વર્તુળ આકૃતિ છે સમય આધારિત અથવા તો અન્ય પરિબળ આધાર રેખાકૃતિ સ્તંભાકૃતિ અને વૃતાંશ આકૃતિ એમાં બી ભાઈઓ બહેનો સ્તંભ આકૃતિમાં મળી પાછત્રણ પ્રકાર છે કયા કયા ત્રણ પ્રકાર છે સાદી સ્તંભ આકૃતિ પાસપાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત બરાબર ને મુદ્દાની વાત એ કે સાહેબ આમાં કયા કયા પરીક્ષામાં પૂછાય કઈ કઈ અહીંયા ઓલરેડી અન્ડરલાઈન કર્યું છે નો લાલ અક્ષરમાં તમને નહી દેખાતું બરાબર ને તો પછી મારી પાસે પેન છે એટલે હું વળી પાછું અહીંયા લખી નાખ્યું કઈ કયા પ્રકાર પરીક્ષામાં પૂછાય પાંચ માર્કમાં જે ઓલો છેલ્લો છે ને એ એક તો આ પૂછાય સમય આધારિત રેખા પરીક્ષામાં પૂછાય પૂછાય માંથી એક નો પૂછાય તો ચોથી પૂછાય મને કેમ ખબર પડી ભાઈ કે આ ચારમાંથી એક જ પૂછાય છે બોડ એ નવી બ્લુ પ્રિન્ટ બહાર પાડી છે ને નીચે એવું લખ્યું છે નોંધ હું લખ્યું છે નોંધ એની નોંધમાં હું લખ્યું છે કે સાદી સંભાકૃતિ પાસપાસીની સંભાકૃતિ વિભાજિત અને એમપી સમય આધારિત રેખાકૃતિ આ ચારમાંથી કોઈ એક પ્રકાર આકૃતિનો પૂછવો બાકી બધામાં હલાવવું નહીં શાંતિથી પડ્યું રહેવા દેવું ભાઈઓ બહેનો ઠીક છે ઓકે હવે બીજું અહીંયા ખાસ ઘણી ઘણી વખત બે માર્કમાં એવું પૂછી નાખે છે આકૃતિના નામ જણાવો શું જણાવો આકૃતિના પ્રકારો જણાવો નામ નહીં સોરી શું પૂછી નાખે છે બે માર્કમાં

બ્લુ પ્રિન્ટ મળેલી ને પેલા જીએસસીબીવાળાએ શેર કરેલી પીડીએફ મળેલી વોટ્સએપમાં પહેલાં મળેલી પછી વેબસાઇટ પર મળેલી ઠીક છે ચાલો ચાલો પહેલો પ્રકાર જેને શીખવાનું છે એમ કહેતા હતા કે સર મલો શીખવાડો ને યાર તો બહુ ઇઝી પીઝી હે ને તો પહેલાં આપણે સમય આધારિત રેખાકૃતિ જોઈ લોકોને કહેવાય ધીસ ઇઝ ધીટ ડીશ આ તમે ઓલું આઈપીએલ કે ક્રિકેટ મેચ જોતા હશો ત્યાં પણ તમે આ જોઈ લઈ હશે ભાઈઓ બહેનો ઠીક છે તો અહીંયા કોઈ પણ માહિતીને સમયને ધ્યાનમાં રાખીને રજૂ કરો કોઈપણ માહિતીમાં થતા ફેરફારોને સમયના માપને ધ્યાનમાં રાખીને રજૂ કરો અને જે આકૃતિ બને કેવી આકૃતિ છે રેખાકૃતિ છે પણ પહેલા આપણે જાણવું પડે કે રેખાકૃતિ કોને કહેવાય તો અહીંયા લખ્યું છે સામાન્ય રીતે પહેલા રેખાકૃતિની વ્યાખ્યા આપી છે રેખાકૃતિ તો કે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને એનો શું દર્શાવે છે ઢાળ અહીંયા બે ચલ છે પહેલો ચલ કયો છે સમય અને બીજો ચલ કયો છે વસ્તીનો વૃદ્ધિ દર એ બે વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે જેમ જેમ સમય વધ્યો જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ વસ્તી વૃદ્ધિના દરમાં શું થયો છે વધારો ઘટાડો ઓકે તો અહીંયા સંબંધને કઈ રીતે દર્શાવ્યો દર્શાવ્યો છે 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 તો આ આ આ રેખા રેખા દ્વારા બરાબર તો એ શું થઈ રેખાકૃતિ થઈ સર બધી આકૃતિ સમજાવો તેવું પૂછાય પાંચ માર્કમાં ન પૂછાય ગાંડા માણસો જેવો પ્રશ્ન પૂછે અને હવે તો તમારી પાસે આઝાદી છે ભાઈઓ બહેનો હે સાત સવાલમાંથી કોઈ પણ પાંચ લખવાના છે તો એવો મૂર્ખામી વાળો સવાલ પૂછાય તો એને ટીસુમ કરી નાખવાનો ભાઈઓ બેનો ભાઈ ગોલી માર દેને કા દે લખને કા કાશી લાંબા હો જાયગા ઓર વો કોઈ પૂછેગા એ એવું ન પૂછે ભા બહેનો યાર એવું નહીં બીક નહીં હેલો મને ન બીવરાઓ યાર તમે હે ને ચલો બીવરા નહીં એવું મને આમ ધબકારી દઈશ મારા એવો સવાલ ન હોય હે ને ન પૂછાય પરીક્ષા નો ટેન્શન ઓકે

એટલે હું અહીંયા જરાક ઉદાહરણ પોસિબલ હોય તો લખી નાખું છું અહીંયા કે સમય પછી દેશ વર્ષ એન્ડ માસ બોલો સાઉથ નો હીરો નહી માસ બરાબર પછી પરતંત્ર ચલમાં તો આપણને ઢગલા બંધ લખી શકો ઉત્પાદન વેચાણ ખરીદી વસતી વગેરે વગેરે બરાબર કંઈ પણ લખી શકો આ બધા કેવા ચલ કહેવાય પરતંત્ર ચલ આ બધા કેવા ચલ કે સમય દેશ વર્ષ માસ કેવું કહેવાય સ્વતંત્ર ચલ ઓકે સમય એટલે મહિના અને દિવસો ને એ બધું ચાલા કરે સમજી લેવાનું ચલો હવે આ ખાસ અહીંયા લખ્યું છે સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે એટલે આ વારંવાર વપરાય છે ક્યાં વપરાય છે તો કે વસ્તીની સંખ્યા જાણવા માટે ફુગાવાનો દર જાણવા માટે સાક્ષરતાના દરમાં જાણવા માટે બરાબર ને ઓકે એટલે આ વસ્તુ છે આવી કોમેન્ટ અત્યારે ઘેવારિયા ન કરો બરાબર ને ખોટું ટ્રાફિક કરે છે કામની કોમેન્ટ કરો નહી કરફ્યુ ડન સમજાણું રેખાકૃતિ એટલે રેખાકૃતિ આવું દોરીએ તો જો મેં એક રેખાકૃતિ આવી આપણે દોરી ત્યાં તમને યાદ હોય તો બરાબર ને બધું મેં સાંચવીને રાખ્યું છે એટલે તમને જૂનું જૂનું યાદ આવે કે બરાબર ને કરણ અર્જુનના મમ્મી નહીં કહેતા કે હા મેરે કરણ અર્જુન આઈ ગઈ તો એ આ આપ આપકે કરણ બરાબર અર્જુન પીછે તો આ બાદ મે માહિતી આપી છે કે એક શખ્સ ઉપર ઉત્પાદન તો વર્ષમાં આવી માહિતી આપી છે તો અહીંયા વર્ષ ક્યાં દર્શાવવાના છે અહીંયા હંમેશા ધ્યાન રાખો કે વર્ષની શરૂઆત અહીંથી લખવાની કરો બધા વચ્ચે તમારો આલેખપત્ર કંઈક આવું જ દેખાતું હશે અહીંયા થોડીક જગ્યા રાખો જેથી છે તમે અહીંયા તમારું બોલું લખવાનું કામ કરી શકો સિમ્પલ એવી રીતે અહીંયા પણ જગ્યા રાખો કોઈ છેલ્લી લાઈનથી અહીંયા દોરવાનું શરૂ કર્યા નીચે ક્યાં લખવા જાઓ તમે સમજાણું ને એટલે થોડુંક મગજ વાપરો અને આ જે એક શખ્સ છે એ બે ત્રણ લીટી ઉપર આમ દોરો એટલે નીચે લખવાની જગ્યા જગ્યાએ સેમ વાયક્ષ ઉપર વાયક્સ ને એક શખ્સ દોરો બધા વર્ષ અહીંયા લખાઈ ગયા પછી માહિતી જુઓ કે આ આ ઉત્પાદનવાળી માહિતી પરતંત્ર જેને તમે અહીં દર્શાવવાનો છો એમાં નાનામાં નાનો આંકડો કયો છે તો કે નાનો આંકડો નાના નાનો આંકડો છે ચાર પોઈન્ટ છ મોટા મોટો આંકડો કયો છે આઠ પોઈન્ટ ચાર સમજાણું એટલે મોટા મોટો આઠ છે એટલે તમે એક સ્કેલ માપ રાખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો પણ વાંધો આવે નહીં હવે માપ છે એકદમ રેન્ડમ છે એ તમારા ઉપર છે કે સ્કેલમાં મતલબ આ બે વચ્ચે અંતર કેટલું રાખવું એનો કોઈ ફિક્સ નિયમ નથી નિયમ એવો છે કે સ્કેલમાં વધારે પડતું મોટું નહીં રાખવાનું વધારે પડતું નાનું હવે અહીંયા તમે પાંચ દસ પંદર એવું કાંઈ કરાય નહીં કારણ કે પાંચ દસ પંદર કરો તમારી આકૃતિ આટલામાં હમાઈ જાય આટલામાં આટલામાં હમાઈ જાય તમારે આકૃતિ બરાબર ચૂચું તેને પૂરું થઈ જાય અને બહુ નાનું સ્કેલમાં રાખો 0.5 પોઈન્ટ પાંચ 1 પોઈન્ટ પોઈન્ટ પાંચ એક એક પોઈન્ટ પાંચ બે બે પોઈન્ટ પાંચ ત્રણ ત્રણ પાંચ ચાર થઈ જાય એટલે આ બેટર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ રેડી એટલે આ કરી શકો એટલે આવી રીતે છે સ્કેલમાં રાખવાનું સ્કેલમાં રાખ્યા પછી શું કરવાનું છે બે માં કેટલા હતા ચાર તો બે ને સ્કેલ લ્યો ચાર ક્યાં આવે અંદાજ લગાડો કે અહીંયા બે ની વચ્ચે દસ ખાના છે પાંચ ખાના હોય તો પાંચ દસ ખાના હોય દસ ગણો કે ચાર પોઈન્ટ એક ચાર પોઈન્ટ બે ચાર પોઈન્ટ લાગે કોઈ દાદાના દીકરા પેપરમાં આવી રીતે એક્ઝેક્ટ એક્ઝેક્ટ જોતા નથી કે ચાર પોઈન્ટ છ છે ન્યા ટપુ કર્યું છે કે ઉપર નીચે થયું છે એવું કોઈ સ્કેલ લઈને જોતા નથી સમજાણો ને એટલે તમને લાગે કે અહીંયા ચાર પોઈન્ટ છ છે ટીક કરીને આગળ વધો એવી રીતે બધામાં ટીક કરો કે આમાં બે માં પાંચ છે આમાં આમ છે પછી બે ટપકા થઈ ગયા ટપકા થઈ ગયા એટલે બધા વચ્ચે શું દોરવાની રેખા બરાબર ને રેખા દોરવાનું પણ આ ખાસ નિયમ કોઈ લખતું નથી આપણે લખવાનું કે પેલું બિંદુ કેટલા મૂલ્યનું છે તો લખો પાંચ લખો પાંચ પોઈન્ટ બે સાત એટલું થઈ જાય પછી અહીંયા સ્કેલમાં લખો કે અક્ષ ઉપર શું દર્શાવ્યું કે વર્ષ y અક્ષ ઉપર શું દર્શાવ્યું કે ઉત્પાદન અને દર્શાવું છે ટનમાં x સેમી બરાબર તમે કેટલું અહીંયા ધ્યાનમાં લીધું છે સેમી બરાબર કેટલું માપ લીધું છે એકનું બધા વચ્ચે એકનું જ અંતર છે ને

કારણ પ્રોબ્લેમ શું થાય છે કે આલેખમાં તમે દોરા બાંધો છો પિન મારો છો વોટેવર કરો છો બહુ બધા કિલોમીટરની મુસાફરી તમારા પેપર કરે છે બહુ બધા કિલોમીટરની મુસાફરી તમારા પેપર કરે છે તો પોસિબલ છે કે તમારો આલેખ ફ્રૂમ વયો જાય અને ફ્રૂમ વયો ગયો એટલે તમારા કેટલા માર્ક ફ્રૂમ થઈ ગયા પાંચ માર્ક ફ્રૂમ થઈ ગયા એટલે કદાચ ના કરે નારાયણ અને તમારો આલેખ છૂટી ગયો તો વિશ્લેષણ તો રહે સપલીમાં એટલે વિશ્લેષણ જેટલું પોસિબલ બને એટલે માની લો કે તમે અહીંયા આ લેખ છૂટો છે તો આ બાજુ સપ્લિમેન્ટરી પેજ છે તો એ આ લેખ વિશ્લેષણ અહીંયા લખો એની સામે આ લેખ રાખો ઓકે એવું કરો એવું કરજો સેટિંગ એવું કરજો જેથી એની સામે જ વિશ્લેષણ આવે ડન ને નંબર બાકી દેવાનો પ્રશ્નનો કે આ પ્રશ્નોના જો વિશ્લેષણ છે આમ હે ને એટલે વાંધો ન આવે ચાલો વિશ્લેષણમાં પાંચ મુદ્દા રાખવાના છે આપણે ઓલરેડી કરેલું છે કે પહેલો મુદ્દો વિશેષણમાં વિશ્લેષણ એટલે હું તમને એક જ વાર સમજાવીશ પછી બાકીના વિશ્લેષણ ઓટોમેટિક કરી લેજો

આ આખી આકૃતિમાં સૌથી આ આકૃતિની માહિતી સૌથી ઓછું ઉત્પાદન ક્યાં છે બે માં એકમાં તો મેન્શન કરો કે વર્ષ બરાબર વર્ષ સૌથી ઓછું ઉત્પાદન જોવા મળ્યું હતું તો કે સૌથી ઓછું ઉત્પાદન વર્ષ બે માં એકમાં હતું જે કેટલું હતું ચાર પોઈન્ટ છ ટન હતું સૌથી ઓછું લખ્યું એમ ત્રીજા મુદ્દામાં સૌથી વધારે લખવાનું સૌથી વધારે કેટલું છે એવું જરૂરી નથી કે સૌથી વધારે છેલ્લું સૌથી ના ઓછું છે પહેલું જોઈએ ક્યાંય પણ વચ્ચે હોઈ શકે આપણે ગોતીની પાયર પાડવાનું છે ક્લિયર થઈ ગયું એટલે એક આંકડો નાનામાં નાનો હશે જ અને એક આંકડો મોટા મોટો હશે કોઈ પણ આકૃતિની માહિતી લઈ લો ને દુનિયામાં હશે જ તો આપણા બે મુદ્દા તો કમાઈ જઈએ ને આપણે ક્લિયર હાલો ચોથા મુદ્દામાં શું છે ચોથા મુદ્દામાં હવે સાહેબ વધારે વધારે ખૂટી ગયું ને ઓછું ખૂટી ગયું હવે તો શું કરવાનું તો આગળ એવું લખ્યું છે કે વર્ષ બે હજાર એક થી બે હજાર છ સુધીમાં ઉત્પાદન લગભગ કેટલા ગણું વધ્યું છે બે ગણું તો હવે બધું લઈ લો કે વર્ષ બે હજાર એક થી લઈને બે હજાર છ સુધી આ ઉત્પાદનમાં સતત શું થયો છે શું થયો વધારો પણ કેટલો તો તમે એમ ગણો કેટલું છે ઓછામાં ઓછું કેટલું ચાર પોઈન્ટ છ વધુ વધુ કેટલું આઠ પોઈન્ટ ચાર એટલે પોઈન્ટ ઘડીક કાઢ નાખો પોઈન્ટ ઘડીક ભૂલી દાવ તો અહીંયા આઠ થઈ ગયા અહીંયા પોઈન્ટ ભૂલી જાવ તો કેટલા થઈ ગયા ચાર તો ગણો તો ચાર એકાંત ઘડ્યો ચાર દુ આઠ એટલે અહીંયા જેટલું ઉત્પાદન હતું એના કરતા કેટલું વધી ગયું છે બે ગણું પણ આપણે પોઈન્ટ તો ભૂલી ગયા હતા એટલે ખાલી બે ગણું નો લખાય અહીંયા કયો શબ્દ ઉમેર દેવાય લગભગ બે ગણું લગભગ શબ્દ ની આગળ બધા હથિયાર હેઠા મુદ્દે લગભગ લગભગ લખ્યું છે કઈ પણ હોય શકે હે ને બરાબર ને એટલે આ કિરણ આગળ આગળ નો દોડ બેન હારવાર રે આગળ આગળ નો દોડ એટલે તો અત્યારે સમજાતું નથી એટલે હારવાર રહે તો કામ ચાલે હે હજી તું અહીંયા સમજાવતું વિભાજીત માંડી ગેઠેટ અહીંયા હારે રે ઓકે તો લગભગ આટલા ગણો વધારો થયો કદાચ વધારો ન થયો તો ઘટાડો થયો હોય રેડી અને છેલ્લું ને પાંચમું બરાબર જે ઓલરેડી મેં તમને પેપર ફોડી દીધું છેલ્લામાં પાંચમાં હું લખવાનું કે જુઓ કે સતત શું થઈ રહ્યો છે જો સતત વધારો થઈ રહ્યો લખવાનું કે ભાઈ ઉત્પાદનમાં છે આ બે થી લઈને બે માં સતત શું થઈ રહ્યો છે વધારો ઘટાડો થઈ રહ્યો તો હું લખવાનું કે વર્ષ બે થી બે માં સતત શું થઈ રહ્યો છે ઘટાડો કદાચ કોઈ એમ કે સાહેબ બે વર્ષ વધે છે ને બે વર્ષ ઘટે છે ને બે વર્ષ વધે છે આમાં આમને કઈ ખબર પડતી નથી કે વધે છે ઘટે છે તો લખું હું પાંચમું મુદ્દામાં તો લખો કે વર્ષ બે હાજર એક થી બે હાજર છ દરમિયાન ઉત્પાદન કેવું રહ્યું છે એમ પણ લખી શકો વધારો ઘટાડો થઈ રહ્યો છે સતત અને સતત ઓકે આ વિશ્લેષણ છે સિમ્પલ આ ક્રાઈટેરિયાને લઈને હાલો એટલે કોઈના બાપા તાકાત નથી તમને પાંચ મુદ્દા લગતા રોકી શકે શું કેવું ભાઈઓ બહેનો ઠીક છે રેડી

ચાલો હવે ત્યાર પછી આપણે સ્તંભાકૃતિના પ્રકારો જોઈ લઈએ સ્તંભાકૃતિ આપણને ખબર છે કે જો લખ્યું છે સ્તંભાકૃતિ શું દર્શાવે કોઈ એક ચલના મૂલ્યની આ માપ કરજો આ જે કામ કરેલું છે એટલા માટે રાખ્યું કે ઘણું બધું એમાંનું કામમાં આવે એવું છે બરાબર એટલે પહેલાં ચલક ચલો જો દેખાડી દઉં એટલે તમને એમ લાગે કે સાહેબ આ ગંદી ગોબરી સ્લાઇડ તમે અમને દેખાડી રહ્યા છો છી બરાબર આવી ગંદકી તમને કેમ બધાય મજા આવે હે ને એટલે આવું છે આપણું કામકાજ બરાબર ને વિદ્યાકુલમાં આપણે વર્ષો પહેલાં બરાબર ઇસિસન છઠ્ઠા વર્ષની અંદર છઠ્ઠી સાયલમાં જૂન મહિનામાં આપણે આમાં બરાબર હું એસી ખાતો ખાતો તમને ભણાવતો તો અત્યારે પણ ચાલુ જ છે તો કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે વહેંચણી એટલે ચલ ચલ છે છે કયો વર્ષ અને એના વિભાગ પાડ્યા છે કેટલા વિભાગ પાડ્યા છે પાંચ તો વિભાગો વચ્ચેની શું કરી આપણે વહેંચણી કરી તો સ્તંભાકૃતિ શું દર્શાવે છે કે કોઈ એક ચલ લઈ લો વર્ષ એની શું કરવાની વહેંચણી કોના વચ્ચે વિભાગો તો આ પાંચ વિભાગો છે વર્ષના એક બે ત્રણ ચાર પાંચ બરાબર છય હોય શકે ચારેય હોય શકે ગમે એટલા વિભાગ તો ગમે એટલા હોય બરાબર હવે આવી રીતે ઘણી વખત કોમ્પ્યુટર જનરેટેડ આકૃતિ હોય તો એ આડા સ્તંભે દોરે છે બરાબર ને આડા સ્તંભ હોય જો આમે દોરે આડા સ્તંભ નહીતર ઘણીવાર ઉભા સ્તંભ પણ હોય છે હવે નવી ફેશન આવી છે કે કમ્પ્યુટરમાં આડા પણ સ્તંભ દોરે છે આપણે પરીક્ષામાં ઊભા સ્તંભ દોરવાના છે આધુનિક નિત થવાનું આપણે કમ્પ્યુટર નથી આપણે ઊભા થાંભલા દોરવાના છે ઓકે બરાબર જો લખ્યું છે દરેક વિભાગ કે સમય માટે જુદો સ્તંભ માટે પંચાવન કરોડ ઓગણીસો એક્યાસી માં વસ્તી કેટલા કરોડ હતી તો કે અડસઠ કરોડ ઓગણીસો માં વસ્તી કેટલા કરોડ હતી પંચ્યાસી કરોડ એટલે દરેક સ્તંભ છે એ શું દર્શાવે છે મૂલ્ય કે આ ચલનું મૂલ્ય કેટલું છે સ્તંભાકૃતિના કેટલા પ્રકાર છે યાદ રાખજો કયા કૃતિ પૂછી છે સ્તંભાકૃતિ તો સ્તંભાકૃતિના કેટલા પ્રકાર છે ત્રણ કયા કયા સાદી સ્તંભાકૃતિ પાસપાસની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ ક્લિયર તો હવે આપણે સાદી સ્તંભાકૃતિ તરફ જરાક પ્રયાણ સોરી માફ કરજો માફ કરજો તો સાદી સ્તંભાકૃતિમાં સિમ્પલ છે કે કોઈ એક આધાર કયો આધાર હંમેશા યાદ રાખજો આધાર કોને કહેવાય તો કે આ વર્ષને આજે સ્વતંત્ર ચલ છે ને આને શું કહેવાય આધાર

બરાબર ને અને પછી આ રીતે બધા આમાં કઈ ડિઝાઇન દોરવાની જરૂર નથી આમાં ડિઝાઇન ન દોરો તો પણ ચાલે કોરો મૂકી દેવાનો ટાઈમ બચે તમારો ઓકે આવડે છે ને બધા એક હા વિભાજીત સ્તંભાકૃતિમાં બધાને લોચો છે હાર્દિક મારો ક્વેશ્ચન નહીં બેટા પ્રશ્ન પૂછી લો ખોટો ટાઈમ ન બગડે હવે ઊંચા આ બધા હા પાડતા હોય એટલે કોમેન્ટ દબાઈ જાય ઉપર બરાબર એટલે જરાક કોમેન્ટમાં તમે પ્રશ્ન કોપી કરીને રાખો સર મૂલ્ય 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 ઉભા રહી જાવ મૂલ્ય ઘટ્યું હોય તો સ્તંભ કેમ દોરવા એટલે હરખાત દોરાય મૂલ્ય ઘટ્યું હોય તો સ્તંભ કેમ દોરવાય એટલે મારા ભગવાન અહીંયા મૂલ્ય ઘટ્યું હોય તો સ્તંભ નાના થતા જાય સમજાણું ને મૂલ્ય આમ વધતું જાય સ્તંભ મોટા થતા જાય આમાં નાના થતા જાય સમજાણું ને આમ કે માઇનસમાં આંકડો ન આવે સમજાણું કે નહીં હાર્દિક અહીંયા તો શું છે કે આંકડા પ્રમાણે સ્તંભની લંબાઈ હોય ને ભાઈ એવું નથી કે દર વખતે સ્તંભ મોટા જ થવા જોઈએ આયા મળ્યો 55 માંથી આ 45 થઈ ગયો તો આના પછીનો સ્તંભ કેવો થાય નાનો હવે એવું જરૂરી નથી કે સ્તંભ મોટા જ થવા જોઈએ નાનો પણ થાય ભાઈ એ જેસી માહિતી એસાທમલા ઠીક છે તો ચાલો પાસ પાસેની સંબાકૃતિ ખાલી આ જોઈ લો કે આ પ્રકારની આકૃતિમાં શું આએ કીધું છે કે કોઈ એક આધાર ઉપર એક ચલનું મૂલ્ય એક કરતા વધુ વર્ગો માટે દર્શાવે આખા સમજી લો આ શું છે વર્ષ આપણો આધાર હવે ચલનું મૂલ્ય છે ચલ કયો આપ્યો છે છું ફરીવાર બરાબર ચલ કયો છે જાતિ પ્રમાણ અને આધાર કયો છે વર્ષ હવે જાતિ પ્રમાણના કેટલા વર્ગ છે બે કયા કયા વર્ગ છે એક તો ભારતનો વર્ગ આપ્યો છે અને બીજો કયો વર્ગ આપ્યો છે ગુજરાતનો

કે આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોના મૂલ્ય દર્શાવતા સ્તંભ દોરવામાં આવે હવે આપણને ખબર છે કે ઓગણીસો એકસઠમાં ઓગણીસો એકસઠમાં આપણી પાસે બે ડેટા છે ઓગણીસો ને એકસઠમાં ભારતનો ડેટા છે ને ગુજરાતનો ડેટા છે તો અહીંયા ઓગણીસો એકસઠમાં પહેલો જે સ્તંભ દોર્યો બરાબર એમાં ભારતનું દર્શાવ નવસો એકતાલીસની હાઈટ અને ગુજરાતનો દોર્યો એમાં શું કહેવાય સોરી ગુજરાતનો દોર્યો એમાં નવસો ચાલીસની દર્શાવો એટલે દરેક વર્ષમાં કેટલા આવશે બે બરાબર ને કદાચ અહીંયા ત્રણ આપાવત ભારત ગુજરાત અને રાજસ્થાન તો અહીંયા કેટલા આવે ત્રણ સ્તંભ બાજુ બાજુમાં આવે ઓકે અને બધા વચ્ચે એક સરખી જગ્યા અહીંયા હોવી જોઈએ બધા વચ્ચે એક સરખી જગ્યા હોવી જોઈએ ડન હાજ મળે પડી કે નહીં ઓકે અને પેલો જે આલેખ કરો સોરી પેલો જે સ્તંભ કરો એના કરતાં બીજો કેવો હોય અલગ મતલબ ડિઝાઇન પાડવાની એકમાં ડિઝાઇન પાડવાની બીજામાં નહીં પાડવાની બરાબર જો મેં અહીંયા પાડી છે આવી રીતે દોરવાનું ઓકે આમાં તમને ટપો ન પડે એટલે આ જોઈ લેવાનો આપણે હાથી દોરેલું છે હે ને એટલે આમાં એકમાં ડિઝાઇન દોરો અને ન દોરો એટલે ઓટોમેટિક કામ ને હાલો હવે આ જરાક થાનોસ જેવી છે થેનોસ જેવી છે કે સાહેબ ધીસ ઇઝ વિભાજિત આ પણ પૂછાઈ શકે પરીક્ષામાં હવે એમાં શું કીધું છે કે જ્યારે સ્તંભાકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એક થી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે સ્તંભનું મૂલ્ય આ છે સિત્તેર એને કેટલા પેટા વિભાગો વેચવામાં આવ્યા બે એક ચાલીસ વાળો વિભાગ અને બીજો ત્રીસ વાળો વિભાગ તો એને ત્યારે કેવી વિભાજીત કેવી સ્તંભાકૃતિ કહેવાય વિભાજિત એટલે સ્તંભ છે આખું સ્તંભ કેટલાનું મૂલ્ય છે સિત્તેરનું મૂલ્ય છે એને તમે કેટલા વિભાગમાં પેટા વિભાગમાં વેચો બે પેટા વિભાગમાં એક કરતાં વધુ છે ને હવે અહીંયા ત્રણેય હોય અહીંયા તો જો ગ્રામ્ય અને શહેરી બે જ આપ્યા હતા એટલે આપણે બે વેચ્યા નહીં તો ત્રણ આપ્યા હોત તો ત્રણ વેચત રેડી આવું ખાસ અહીંયા ધ્યાન રાખજો કે ચોપડીવાળાએ આપણા ઉપર દયા કરી છે અને કુલનો અહીંયા કરીને આપ્યું છે

એકસો પંદર કરો એટલે પરિણામ શું આવે તો એકસો પંદર કરો એટલે પહેલા કેટલા છે પાંત્રીસ તો નીચેથી થઈમાં આપો પાંત્રીસ ક્યાં આવે અહીંયા તો પાંત્રીસ કરીને અલગ ડિઝાઇન દોરી દો અલગ ડિઝાઇન દોરો એટલે ઓટોમેટિક બીજું કેટલાનું બની ગયું એંશીનું પછી કાંઈ માથાગૂટ કરવાની જરૂર નથી અને આ રીતે છે આંકડા લખી નાખવા કે આ સિત્તેર દર્શાવે આ ચાલીસ આ પાંત્રીસ એંશી અને આની ડિઝાઇન આના કરતાં કેવી હોવી જોઈએ અલગ બરાબર આવી રીતે સમજાણું તો આ વિભાજીત સ્તંભાકૃતિ છે જેટલા વિભાગ એટલી ડિઝાઇન હોવી જોઈએ એની અંદર વિભાજીત સ્તંભાકૃતિ હવે આમાં કેટલા ગણું લખવું એ કિરણનો સવાલ હતો એ સમજી લ્યો અહીંયા કેટલા ગણું લખવું ને હવે જ્યારે એમાં વિભાજીત સ્તંભાકૃતિ વિશ્લેષણ કરો તો આ બે ખાનાને ધ્યાનમાં લ્યો આ બે ખાનાને જ બરાબર ને આ ગ્રામ્ય વાળું અને શહેરી વાળું એટલે તમારે પાસ પાસેની જેવું વિશ્લેષણ થઈ ગયું કે કિરણ સમજાણું કુલ નહીં ત્યારે ધ્યાનમાં લેવાનું નહીં કુલ શું લેવાય ધ્યાનમાં લેવાનું છે ખાલી આ સ્તંભની લંબાઈ નક્કી કરવા માટે બાકી કુલ કાંઈ કામનું નથી પછી કુલ ને કુલ થવા દેવાનું સમજાણું પછી આપણે ગ્રામ્ય અને એના આધારે વિશેષણ કરી નાખવાનું ડન ટપા પડા કે નહીં પડા કે બાર બાર ઉછલ કે ચલા ગયા ઠીક ઠીકે બા ઓકે બા ચાલો રેડી વળી ફરી હવે સ્તંભાકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જરાક જોઈ લે ધમ 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 ઢીકો ઢક ઢીકો ઢીકો મારે ટીકો ટીકો આ બહુ અગત્યનો મુદ્દો છે ને એટલે આઈએમપી આમાં લખતો નથી બરાબર તો જોઈ લઈએ કે દરેક સ્તમ જેટલા તેમ થાંભલા દોરો બધાની પોળાઈ કેવી હોવી જોઈએ સરખી એક એક પતલો ને એક જાડો ને એક જાડો ને ઓ જાડો ઓર જાડો એવું હોવું જોઈએ નહીં બધા સ્તમની પોળાઈ સરખી હોવી જોઈએ કેમ કારણ કે પોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી પહોળાઈથી કંઈ ફેર નથી પડતો એટલે પોળાઈ કેવી રાખવાની બધા સ્તંભની સરખી બીજું કે દરેક કે જેટલો સ્તંભ લાંબો હશે હું દર્શાવે છે ચલનું મૂલ્ય એટલે લંબાઈ યોગ્ય રાખવાની પોળા હેરખી જ રાખવાની બીજું કે બે સ્તંભ વચ્ચેનો ગાળો આકૃતિમાં કેવો હોવો જોઈએ સરખો બે સ્તંભ વચ્ચે સરખો અંતર હોવું જોઈએ બરાબર ને જો અહીંયા આપણે સરખો અંતર રાખેલું ઓકે તો જો બે બે સ્તંભ વચ્ચે મેં કેવું અંતર રાખ્યું છે સરખું અંતર રાખ્યું છે ને હે ને એટલે આ વસ્તુ ધ્યાનમાં બરાબર ત્યાર પછી કીધું છે કે સ્તંભ આપણે ક્યાં દોરીએ ધરી પર મતલબ બધો વહીવટ અહીંયા કરીએ છીએ ક્યાં દોર્યો કે ધરી ઉપર બરાબર ને તો એક્સ ધરી ઉપર છે અહીંયા જે પરિબળ દર્શાવો છો વર્ષ કે વોટેવર કાંઈ એને શું કહેવાય છે આધાર જે ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા કે એક સક્ષમ ઉપર જે માહિતી દોરો છો વર્ષ કે વોટેવર એને શું કહેવાય આધાર કહેવાય અને કમ્પ્યુટરની માહિતીથી આપણે કેવા અત્યારે સ્તંભ દોરીએ છીએ આડા સ્તંભ આ ઊભા સ્તંભ છે તો કમ્પ્યુટર વાળા વાયક આમ આડા સ્તંભ દોરે છે ઓકે તો કમ્પ્યુટર વાળા આમ દોરે આપણે આમ દોરીએ છીએ બરાબર ને તો આપણે ના થોડી પડે અને બીજું કે માહિતી જે ક્રમમાં આપી છે એ જ ક્રમમાં છે સ્તંભ દોરવા જોઈએ આપણે ડાયુ થવાય નહીં બરાબર ને જે ક્રમમાં માહિતી આપી છે ત્યાં જ દોરો ઓકે વૃતાન આકૃતિમાં હું તમને કહું ને એટલું જ અગત્યનું છે ને એટલું જ આપણે અત્યારે જાણવાના છે બીજું કાંઈ કરવા નથી આટલું

તો જવાબમાં શું આવે વિભાજીત સંભાકૃતિ અને માહિતી સમાન માહિતી માટે દોરવામાં આવે સ્વાધ્યાયમાં પણ છે એમસીક્યુ આ તો જવાબમાં શું ટીક કરવાનું છે સાદી વિભાજીત સંભાકૃતિ અને વૃતાન ઓકે પરીક્ષામાં એક માર્કમાં પૂછાય આ સૂત્ર કે વૃતાંશ શોધવાનું સૂત્ર શું છે તો કે પેટા મૂલ્ય ભાંગ્યા કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો સાઠ હવે ત્રણસો સાઠ શું છે તો કે ત્રણસો સાઠ અંશ છે બરાબર ને આકૃતિ નહીં આવે મોનિક ના પાડી છે તો ન જ આવે ને ભાઈ એટલે તો કીધું કે આટલું જ તમારે કરવાનું છે આ ઉદાહરણ આપણે કંઈ કામનું નથી ચોપડીમાં આપ્યું છે મેં દર્શાવ્યું પણ આપણે કંઈ સ્ટડી કરતી વખતે ધ્યાનમાં નથી રાખવાનું ઓકે હવે તમે વૃતાંશ આકૃતિ દોરો ત્યારે કઈ આકૃતિ આ વિધિ વિધિ બે માર્કમાં પૂછાય એવું છે પણ અગત્યનું મને લાગતું નથી એટલે એમ એમપી કર્યું નથી તો હું પેલું બાબત ધ્યાનમાં રાખવાની વર્તુળના કેટલા અંશ હોય ટોટલ ત્રણસો સાહીઠ આખું આમ વર્તુળ દોરો એટલે કેટલા અંશ થવા જોઈએ ત્રણસો સાહીઠ નંબર ટુ કે માહિતીના દરેક પેટા મૂલ્યના તેમ વૃતાંશ ગોતો જો અહીંયા તેમ વૃતાંશ ગોતો છો ઓકે અહીંયા આ વૃતાંશ ગોતેલા છે તો એનો સરવાળો કેટલો થવો જોઈએ ત્રણસો સાહીઠ થવો જોઈએ એવું કે છે બરાબર કે જેટલા પણ વૃતાંશ શોધો છો એ બધાનો સરવાળો ત્રણસો સાહીઠ થવો જોઈએ અને છેલ્લી અને ત્રીજી બાબત બરાબર આ ત્રણે જ બાબત આવે છે ત્રણ સિવાય ચોથી કોઈ નથી કે જ્યારે બે કોઈ સમયગાળા કે પ્રદેશ વચ્ચે સરખામણી કરવાની હોય અને બે વૃતા દોરવાની હોય તો જે તમને માહિતી આપી છે એના આધારે વર્તુળની સાઈઝ નક્કી થાય મોટી માહિતી આપી હોય તો મોટું વર્તુળ દોરાય નાની માહિતી આપી હોય તો નાનું વર્તુળ કે તમારે એક એક બાજુ બાજુમાં બે વૃતાકૃતિ દોરવી છે તો મોટી માહિતીનું મોટું વર્તુળ નાની માહિતીનું નાનું વર્તુળ પછી એમાં તેમ વર્તુળના ભાગ આવી રીતે પાડી શકો સમજણ પડી એટલે આ રીતે છે માહિતી કેવી આપી છે એનો આધાર છે એટલે મેઇનલી આ ત્રણ મુદ્દા છે ચોથો ન લખો તો વાંધો નહીં પણ આ ત્રણ મુદ્દા આવવા જોઈએ કે ત્રણસો સાહીઠ વૃત્તાશ હોય ટોટલ તમે જેટલા પણ વૃત્તાશ આકૃતિની માહિતીની મદદથી શોધો તો એનો સરવાળો કેટલો થવો જોઈએ ત્રણસો સાહીઠ અને જ્યારે સરખામણી કરો છો તો માહિતીને ધ્યાનમાં રાખીને વૃતાંશનું કદ નક્કી થાય ઓકે એટલે થિરી વૃતાંશકૃતિ પૂછાય છે વૃતાંશ આકૃતિ પાંચ માર્કમાં દોરવામાં પૂછાયતી નથી કરી દઉં છું બેટા હવે હું તારું જોતું છે હે ઓકે અને આ છે આલેખના પ્રકારો એક પણ આમાં પ્રકાર બરાબર આની એક વ્યાખ્યા છે સામિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ પણ એ પણ અગત્યની એટલે મને લાગતી નથી બરાબર એટલે ખાલી આટલું અહીંયા છે બરાબર બે માર્કમાં પણ તમને પૂછી શકે આ લેખના પ્રકારો નથી કારણ કે આ તો તમને ઉદાહરણ જેવી છે પણ સ્તંભાકૃતિ છે નહીં બરાબર એવીમાં આ રીતે હોય આમ જગ્યા હોય સ્તંભ વચ્ચે બરાબર સ્તંભ વચ્ચે જગ્યા હોય નહીં એ સ્તંભાલેખ છે પછી આવૃત્તિ બહુકોણ આ આવૃત્તિ વક્ર આ બધા શેર બજારમાં એ બધા બહુ બધા વપરાય આ સંચય આવૃત્તિ બહુ કોણ જે તમે બોલા સ્ટેટમાં વાપરો છો પ્રામાણ્ય વિતરણમાં આ છે લઘુગણક જેના સહસબંધને નિયત સંબંધમાં એમાં સામયિક શ્રેણી એની ટાઈમ સિરીઝ એમની અંદર તમે વાપરો છો બરાબર ને ઓકે તો આ ખાલી પ્રકાર છે અહીંયા સુધી આપણે રાખીએ ભાઈઓ બહેનો બરાબર ને અડધો પાઠ અડધો ઉપરનો પાઠ આપણે અહીંયા સુધી ખેંચી કાઢ્યો છે ઓકે મેં તમને જે ભણાવ્યું કોઈને કન્ટેન્ટમાં કાંઈ પ્રોબ્લેમ રેડી ને કોઈને સવાલ બે મિનિટ છે મારી પાસે સવાલ પૂછો હોય તો ઓકે આવતીકાલે આપણે કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી બંને લેવાના છીએ હે ને અને સીડી પણ એક ચતુર્થાઉ ભાગ આ શું છે ઓમ યાર કોડ લેંગ્વેજમાં હું ને લખો છો યાર આ કઈ આકૃતિ આ એક ચતુર્થાઉશ ભાગ આકૃતિ એટલે આનો મતલબ હું મારે કરવાનો તમે યાર તો જૂના માણસો હું કેમ નહીં નથી આવું આનો મતલબ હું તો એક ભાંગ્યા ચાર આકૃતિ વૃતાંશ આકૃતિમાં હું સમજાવું ભાઈ એમાં થિયરી સિવાય આપણે નહીં જ દોરવાની આકૃતિ તો એટલા માટે મેં આકૃતિ નહીં સમજાવી બરાબર ને એમાં થિયરી સમજવાની છે તો પછી હું લ્યા ખોટું બળ કરવાનું પરીક્ષામાં પૂછાવવાની નથી શ્યોર સો ટકાની ગેરંટી છે તો પછી સમજાણું ને કે નહીં સમજાણ એમની આકૃતિ ફેલાયેલા હોય તે પ્રશ્ન મારા દીકરા તે તો હા હવે આમાં કેટલામાં મુદ્દો હા બોલ ચેપ્ટર ની પ્રસ્તાવના હવે આમાં શું સમજાવું આમાં કઈ છેદ જ નહીં પૂછવા જેવું તો હું સમજાવું હા પણ હું પુસ્તકમાં છે આમાં એક વસ્તુ એવી નથી જે તમને પરીક્ષામાં પૂછાય નહીતર હું તમને ત્યાંથી જ શરૂઆત કરું ને સમજાય છે આમાં હું પૂછવા જેવું છે એ મને કયો ચલો એની કોઈને એવું લાગે કે આમાં એમસીક્યુ છે એ અગત્યના છે ક્યાંથી એમસીક્યુ આમે જ કાઢો બીજા ચેપ્ટરની પ્રસ્તાવના જ છે એમસીક્યુ તો હું કહીશ ત્યારે બરાબર ને એટલે શું છે કે અત્યારે આપણે રિવિઝન ચાલી રહ્યું છે એટલે રિવિઝનમાં પણ યાદ રાખો કે એવા મુદ્દામાં જ મેથી મારો કે જેમાં આપણું કંઈ ખૂજી શકે હે ને ચાલો રેડી એટલે હવે આવતીકાલે વળી પાછા આઠ વાગ્યે મળીએ